अमदावाद मार्केट में डुंगळी और लसणना भावो आसमाने, कमोसमी वरसाद थी डुंगळीना पाकने थयुं नुकसान। मार्केट में डुंगळीनी आवक घटता भावो आसमाने पहोंच्या होवानुं होलसेल वेपारीओनुं निवेदन। डुंगळीना भाव वधता गृहिणीओमां व्यापी चिंता। ત્યારે ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના કારણે અત્યારે ગૃહિણીઓમાં ચિંતા। બીજી તરફ સરકારે પણ કહી દીધું છે કે હાલ ડુંગળીના ભાવ ઘટવાની કોઈ શક્યતા નથી અને તેને લઈને ડુંગળીની આવક પણ વધી યાર્ડમાં, છતાં પણ ભાવમાં કોઈ ફેરફાર નહીં। ડુંગળીના ભાવો વધતાની સાથે જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક થઈ। સવારથી જ યાર્ડમાં વાહનોની લાંબી કતારો લાગી, હજારો ગુણી ડુંગળીની આવક થતાં યાર્ડમાં જગ્યા ટૂંકી પડી। હરાજીમાં 20 કિલો ડુંગળીના ભાવ 650 થી 1600 સુધી બોલાયા। અમદાવાદના આનંદનગરમાં વિદ્યાર્થીઓની હડતાળ। કામેશ્વર વિદ્યામંદિર સ્કૂલના એક શિક્ષકને કાઢી મૂકતા વિદ્યાર્થીઓએ નારા લગાવીને કર્યો વિરોધ। પક્ષપાત રાખીને શિક્ષકને કાઢવા આવ્યા હોવાનો પણ કર્યો આક્ષેપ। ભાવનગરમાં ચાલતી સ્કૂલ બસમાંથી ફંગોળાવાથી 14 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત। વાળુકડ માધ્યમિક શાળાની બસમાંથી તુલસી ચૌહાણ નામની વિદ્યાર્થીની સ્કૂલ બસમાંથી પડી ગઈ હતી। સ્કૂલ બસમાં ઠસોઠસ વિદ્યાર્થી ભર્યા હોવાનો પરિવારનો આક્ષેપ। અમદાવાદના વસ્ત્રાલમાં ન્યૂ આરટીઓ રોડ પર વિદ્યાર્થીનીને પિકઅપ વાને અડફેટે લીધી। વિદ્યાર્થીનીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ। પિકઅપ વાન કિશોર ચલાવતો હોવાનું ખુલ્યું। સ્થાનિકોએ પિકઅપ વાનમાં તોડફોડ કરી વાહન ચાલકને પોલીસ હવાલે કર્યો। અમદાવાદની ડીપીએસ ઇસ્ટના ખોટા એનઓસી મામલે સંચાલકોને આંશિક રાહત। સંચાલકોએ કરેલી આગોતરા જામીનની અરજી પર કોર્ટે ચુકાદો સોમવાર સુધી અડાવત રાખ્યો। હવે જ્યાં સુધી ચુકાદો ન આવે ત્યાં સુધી પોલીસ ધરપકડ નહીં કરી શકે। સુરેન્દ્રનગરના ચોટીલામાં 25 વર્ષીય યુવતી પર દુષ્કર્મ। આરોપીએ ખોટું નામ ધારણ કરીને મિત્રતા કેળવી અને ચાલાકીથી પીડિતાના કેટલાક બીભત્સ ફોટો પાડ્યાનો આક્ષેપ। આરોપીએ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને આચર્યું દુષ્કર્મ। પોલીસે આરોપીની અટકાયત કરીને શરૂ કરી તપાસ। વડોદરાના નવલખી વિસ્તારમાં થયેલા સામૂહિક બળાત્કાર મામલે 9 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસની પકડથી દૂર। પોલીસે 3000થી વધુ લોકોની કરી પૂછપરછ, તો ગૃહપ્રધાનને પણ પરિવારજનોને ન્યાય આપવાની આપી છે બાંહેધરી। અમદાવાદ એડીસી બેંક કૌભાંડ સંદર્ભે ઈડીની મોટી કાર્યવાહી। ઈડીએ 34.47 કરોડની સંપત્તિ કબજે કરી। કેજી એન્ટરપ્રાઇઝ અને સેલાની એગ્રોટેક ઇન્ડસ્ટ્રીઝની સંપત્તિ ઈડીએ કરી કબજે। પાલડીમાં આવેલું મકાન પણ કબજે કરાયું।